ਰਾਤੀ પ્રાર્થના પ્રસન્નતાની અભ્યર્થના મનને મંદિર કરવાની વાત ગુજરાતી પ્રાર્થના કરે ત્યારે વિશ્વ શાંતિનો પ્રહરી બની જાય ગુજરાતી એટલે ગુજ્જુભાઈ નહીં ગજુ કાઢેલા ભાઈઓ હૂંફનો હલકારો પ્રેમનો ટપાલી ગુજરાતી એટલે બોનસથી બોણી સુધીનો લાભ લેનારો અને અપાવનારો ખાનારો અને ખવડાવનારો પદ્ધતિ જુદી પ્રકૃતિ પણ જુદી લાગણીક ગુજરાતી એટલે મોટેથી ટીવી ચાલુ કરીને આરામથી નસકોરા બોલાવનારો સાહસિક ઓડિટોરિયમમાં ઊંઘવાનો આશક સપનામાં તૈયાર થાય અને જ્યારે ખરેખર તૈયાર થવાનું હોય ત્યારે લગર વગર હોય એને સંગીત બહુ ગમે એટલે જ એ પાડોશીને મોટેથી ટેપ વગાડવાનું કહે એને ગમવાનું એટલું બધું ગમે કે એમાં ને એમાં એને શું ગમે છે એ નક્કી જ ન કરી શકે ખો ખો રમતા રમતા કબડ્ડી રમે કેરમ રમતા રમતા ચેસ રમે અને ગજું તો એવું કે સ્ટ્રેસને પણ રમાડી લે એ ઉદાસ હોય હતાશ ન હોય એ નિરાશ હોય નિષ્ફળ ન હોય કારણ કે એ ગુજરાતી હોય કારણ કે એ આપત્તિનું અવસરમાં રૂપાંતર કરતો હોય એ ઉદાસીનું ઉન્માદમાં રૂપાંતર કરતો હોય આંસુનું અત્તરમાં રૂપાંતર કરતો હોય સંબંધોના બંધને ઉભરાવા દે અને પછી વહે બેઉ કાંઠે પૂરપાટ અને નદીની જેમ સામેથી કિનારાને મળવા આવે અને કિનારો ઘાટ બની જાય ગુજરાતી છે ને પહેલી વાર છેતરાય જેને એ અનુભવ કહે છે બીજી વાર સમજાય જેને એ પસ્તાવો કહે છે ગુજરાતી એવો છે કે જે મનમાં મૂંઝાય પણ સામેવાળાને મૂંઝવે અને સામેવાળો ગુજરાતી જ હોય ગુજરાતી અદ્ભુત વ્યક્તિઓના લિસ્ટમાં મુકાય એવી છે સાચો ગુજરાતી કોણ એવું કોઈ મને પૂછે તો હું કહું કે જે બહાર જવાની ઘટનામાં બહુ મજા કરતો હોય આનંદ લૂંટતો હોય સાચો ગુજરાતી એ છે કે જેને થાકનો પણ આરામ કરવાની ટેવ હોય આ એક જ પ્રજા એવી છે જેને ઘેર ભાવતું નથી અને બહાર ફાવતું નથી એને ઘરમાં હોટલ જેવું જોઈએ છે અને હોટલમાં ઘર જેવું જોઈએ છે એક રિક્ષાની પાછળ તો લખેલું ના પિયર ના સાસરે હનુમાનજીના આશરે ગુજરાતી કવિતાનો ઉદય નરસિંહની આદ્યવાણીથી થાય છે એ આદ્યવાણી આરાધ્યવાણી બને છે પદ ઘૂંટાય છે સોનેટ બને છે પદ પર ભરતકામ થાય છે લોકગીત બને છે લોકગીતમાં અજવાળું થાય છે ગરબો ઘૂમતો જાય છે લય આગળ વધે છે મધની જેમ સ્થિર રહીને વહે છે ગઝલ બને છે એને ઝરણાનું સપનું આવે છે કવિવર ઉમાશંકર જોશી એ સૂતા ઝરણાને જગાડે છે અને આપણને ગુજરાતી ગીત કવિતા